આ શાળામાં આપનું સંતાન આવે છે એટલે આપ એને અમારી પાસે મૂકીને છૂટી નથી જતા. મારે ત્રણ મુદ્દાઓ તમારી સાથે બહુ નિખાલસતાથી ચર્ચવા છે. પહેલો મહત્વનો મુદ્દો એ છે કે આ શાળામાં આપનું સંતાન આવે છે એટલે આપ એને અમારી પાસે મૂકીને છૂટી નથી જતા. એની સાથે જ જોડાયેલો મુદ્દો એ કે આપનું સંતાન અમને આપી દીધું એટલે અમે જવાબદાર બન્યા છીએ એવું અમે સ્વીકારીએ છીએ. અમે એવું નથી કહેતા કે તમારી જવાબદારી ઓછી છે કે અમારી વધુ છે. હકીકતમાં આજથી જ્યારથી તમારું સંતાન અહીંયા દાખલ થયું છે ત્યારથી આપણે સ્નેહ યાત્રા શરૂ થઈ છે અને એમાં બાળકની બે આંગળી હોય ડાબા અને જમણા હાથની તો ડાબો હાથ સંસ્થાએ પકડવાનો છે અને જમણો હાથ માતા પિતાએ પકડવાનો છે. એ બે હાથ પકડીને ચાલશે તો જ કદાચ મને એમ છે કે એની શિક્ષણની યાત્રા સાચી રહેશે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આપણે બાળકને સ્કૂલમાં મૂકી દઈએ પછી આપણે સ્કૂલ ઉપર નિર્ભર થઈ જતા હોઈએ છીએ. ના, એ જરૂરી નથી. તમને હમણાં નિદતભાઈએ વાત કરી છે કે કોમ્યુનિકેટિવ વર્ક આપણી વચ્ચે ચાલતું રહે. એવું કહેવાનું કારણ નથી કે અમે બધા બહુ અનુભવીઓ છીએ, કારણ કે બાળક પાસે કોઈ પણ અનુભવી કોઈથી અનુભવી હોતો જ નથી. એવરી ચાઇલ્ડ ઇઝ અ યુનિક ચાઇલ્ડ ગિવન બાય ધ ઓલમાઇટી. દરેક પાસે એક નવું લક્ષણ છે, નવી મૌલિકતા છે. એટલે તમારું બાળક જ્યારે અમારી પાસે આવે છે ત્યારે એક વન ઓફ ધ યુનિક્સ માંથી આવે છે, અનેક મૌલિકોમાંથી એક મૌલિક બાળક આવે છે. એટલે ક્યારેય બાળકને અમે એવો સરખાવવાનો પ્રયાસ નહીં કરીએ કે મિસ્ટર એક્સ ઇઝ ઇક્વલ ટુ મિસ્ટર વાય. એટ ધ સેમ ટાઈમ વી વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ, અને સામાન્ય મા બાપ માટે જરૂરી છે કે એમના બાળકને એ સરખાવે તો એ બાળક સાથે જ સરખાવે, પડોશીના બાળક આવે તો ક્યારેય ના સરખાવે, એમના લક્ષણોને ન સરખાવે, એમની એચિવમેન્ટને ન સરખાવે, એમની વેલ્યુઝને ન સરખાવે. આને આટલા ટકા આવ્યા તું શું કરશ એવું વાક્ય આપણે નહીં બોલીએ, અને બોલીએ ત્યારે વિચારવું કે આપણે ઈશ્વર સામેનો દ્રોહ કરી રહ્યા છીએ. ઈશ્વરે તમને એક જુદું જ બાળક આપ્યું છે જે પડોશીને નથી આપ્યું, પડોશીને એક જુદું જ બાળક આપ્યું છે જે તમને નથી આપ્યું. પરિણામે એ કમ્પેરેબલ નોનસેન્સ નથી. તમે રામ અને કૃષ્ણના બચપણની વાત કરો તો બંનેને સરખાવી ન શકો, બંને અલગ છે. એટલે આપણે સ્વીકારીશું આપણા બાળકને એક મૌલિક તરીકે. મારા ઉપર ઈશ્વરને જ્યારે પાક્કો ભરોસો છે કે આ માણસને હું મારું સંતાન સોંપીશ તો એને બહુ દિલથી ઉછેર છે, એટલે એને તમારે ઘરે સંતાનનો જન્મ કર્યો છે. આ બહુ નિયત વાત છે. આપણે ન સ્વીકારીએ કે આપણે બહુ સસ્તું કરી નાખીએ તો આપણો દોષ છે. રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે દરેક બાળક એ હકીકતમાં ઈશ્વરના હસ્તાક્ષર છે, ઇઝ અ સિગ્નેચર ઓફ ઓલ માઇટી ગોડ. ઈશ્વરે હસ્તાક્ષર કરીને એક બાળક તમને તમારે આંગણે આપ્યું છે. હું તો જરા અતિશયોક્તિ કરીને એવું પણ કહેવા માંગુ છું, ઠાકોરજીને પારણામાં નહીં ઝૂલાવો તો ચાલશે. તમારા ઘરે આવેલો ઠાકોરજી નારાજ ન થાય અને એને જોતું હોય ત્યારે તમે એની ભેગા રહ્યો એટલું કરો તો ઓલો ઠાકોરજી એની મેળે રાજી થઈ જશે. આ એટલા માટે જરૂરી છે કે આપણે મંદિરે જવામાં, પૂજા કરવામાં, રસોઈ કરવામાં, પડોશણ સાથે આપણી વાતચીતને શેર કરવામાં, અથવા આપણી મિટિંગો એટેન્ડ કરવામાં, અથવા આપણા મોક્ષો પૂરા કરવામાં જો કોઈને નિગ્લેક્ટ કરતા હોય તો એકમાત્ર વ્યક્તિને કરીએ છીએ, એનું નામ આપણું બાળક છે. પણ જે મિદલભાઈએ કહ્યું તમે યાદ રાખવા જેવું છે, ભવનનું બાળક હું તમે હતા એવું નથી. મારે કદાચ વધુ કહેવું હોય તો તમને જોડીને કહી શકું કે હું અને તમે અત્યારના આપણા બાળક છે એવડા હતા ત્યારે અમે લગભગ બોઘા લોકો હતા, લગભગ આપણને બહુ ખબર નહીં પડતી. એટલે આત્મા મા બાપ જે કંઈ કરતા તે આપણે લોકો બહુ પ્રેમથી સ્વીકારી લેતા. આપણને હવે બધું યાદ આવે છે, પાપાએ આવું કર્યું, મમ્મીએ આવું કર્યું, પણ હવેનું બાળક એવું નથી. મનોવિજ્ઞાન એવું સાબિત કરે છે કે 1.5 મહિનાનું બાળક તમારા હવે પછીના પગલાનું વાઇબ્રેશન પકડી શકે છે. મનોવિજ્ઞાન એવું સાબિત કરે છે કે બાજુના રૂમમાં સૂતેલું બાળક
તમે આ રૂમમાં શું કરવા જઈ રહ્યા છો તે જાણે છે. મનોવિજ્ઞાને એવું સાબિત કર્યું છે કે 3 મહિનાથી હવે બાળકને કંટાળો આવવા માંડે છે. હજી તમને પૂછું કે કંટાળો એટલે શું, તો તમે વ્યાખ્યા નહીં આપી શકો. પણ આપણું બાળક 3-4 મહિનાનું હોય અને એક જગ્યાએ 1 કલાક રાખો તો રડવા માંડશે. પછી તમે એની જગ્યા બદલો એટલે વળી 1 કલાક શાંતિ રાખશે, પછી પાછું રડવા માંડશે. એનો અર્થ એવો કે મને 1 કલાક પછી કંટાળો આવ્યો, હવે બીજે બદલો. હવે આપણે ન વાંચીએ કે એને કંટાળો આવ્યો તો એમાં આપણો દોષ, એનો દોષ નથી. આપણને ઘણી વાર ખ્યાલ છે સર કે હવેની પેઢી આપણા કરતા વધુ મેચ્યોર પેઢી છે. એનું એક મુખ્ય કારણ તો એ છે, હું ને તમે જન્મ્યા ત્યારે ટેકનોલોજી નામે 0 હતું. આપણે બાકી પેન લઈને આવતા અને એમાંથી લગભગ આખી પેન માંથી અડધી આપણે ખાઈ જતા અને ખાવાનો બહુ આનંદ હતો. હવે આ લોકો પાસે તો નથી પાટી, નથી પેન, એ લોકો પાસે તો બધી ટેકનોલોજી હાજર છે ને, ધે આર માસ્ટર ઓફ ટેકનોલોજીસ. તમારા ઘરમાં તમે જોયું છે કે દાદાને મોબાઈલ ચલાવતા આવડે, એમાં જ્યારે મૂંઝાય ત્યારે એ નાનકડું ઢબુડ્યું કામ કરે, એને કોઈ શીખ્યું ના. ઇવન આપણે પણ મોબાઈલ બંધ કરવો હોય તો મને તમને ખ્યાલ છે કે ઘણા લોકોને ખબર ન પડે મોબાઈલ બંધ કેમ થાય, એમાં કઈ રિંગટોન વગાડે. એ પેલો બીજા ત્રીજામાં ભણતો છોકરો, એટલે કે 5-6 વર્ષનો છોકરો આવીને તમને કે તમને આટલું નથી આવડતું, અને આપણે સાવ નીચું મોઢું રાખીને કેવું પડે, હા બેટા નથી આવડતું, તું કરી દે. એટલા ઘણા એડવાન્સ છે જ, એ તો સ્વીકારવું પડશે. એની હાજરીમાં ન સ્વીકારીએ તો કઈ નહીં. 2 માણસ એકલા બેસી ત્યારે કેવું પડે, ઘણો છે આપણને બરાબર ટક્કર મારે. એટલે ટેકનોલોજીકલી ધે આર વેરી સાઉન્ડ. અને ટેકનોલોજીકલી એટલે માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ નહીં, પણ એ ઇન્સ્ટ્રુમેન્ટના બધા જ પશ્ચાદભૂ અને પૂર્વભૂમાં પણ ધે આર વેરી સાઉન્ડ. હું તમને ક્યાં સુધી કહું કે એલિઝાબેથ હર્લોક એ ડેવલપમેન્ટલ સાયકોલોજીના વિશ્વપિતામાં કહેવાય. એમ કે છે કે ચાઇલ્ડ કેન સ્મેલ યોર સ્ટેપ, તમારું હવેનું પગલું એની ગંધ તમારા બાળકને આવી જાય છે. અને તમને ઘણી વાર ખબર છે કે તમે કઈક એને છૂનું છૂનું કરી લો, પછી આવો એ પછી તમે કે તમે અહીંયા ગયા હતા મને બધી ખબર છે. ત્યારે આપણને આશ્ચર્ય થાય, કાળે કોઈને કીધું નથી, આને કેમ ખબર છે. આ વાતો એટલા માટે કરું છું કે એની ખબર છે એનો આદર કરવા. મેં પહેલો મુદ્દો જે તમને કહ્યો કે તમે અહીંયા મૂકીને નિરાંત નહીં અનુભવશો, પણ તમે અમારી સાથે રહેજો. આપણે સ્નેહે યાત્રા કરવી છે, આપણે આપણા બાળકને સાથે ચલાવવું છે. એવું નહીં કે સ્કૂલે ગયો એટલે એ લોકો જાણે કેમ આટલું નથી કરાવતા, એ લોકોએ કરાવવું જોઈએ. ના ના ના, આ શેર એન્ડ કેરનો આપણો અનુભવ છે. શેર એન્ડ કેર, આપણે લોકો એકબીજાને એમના વિશે શેર કરવાનું છે અને એકોર્ડિંગલી આપણે બંને એના વિશે કેર કરવાની છે. ઇટ ઇઝ નોટ સો ધેટ યુ પે ધ ફીઝ એન્ડ યુ આર ફ્રી. નો, યુ આર નોટ એબલ ટુ ગીવ ટાઈમ ડ્યુરિંગ સમ સ્પેસિફિક અવર્સ, ધેટ્સ વાય સ્કૂલ સિસ્ટમ હેઝ બીન સ્ટાર્ટેડ. આ સ્કૂલ શબ્દનો મૂળ અર્થ થાય છે એટ લીઝર, નવરાશની પોળે કરવાનું કામ, એનું નામ સ્કૂલ. હવે વિચારો, સ્કૂલો તો નવરાશ લેવા જ નથી દેતી, અને આપણે સ્કૂલમાંથી આવ્યા પછી ઘરમાં એને નવરાશ નથી લેવા દેતા સ્કૂલના નામે. એનો અર્થ એવો કે સ્કૂલ ઇઝ ઇક્વલ ટુ લીઝર છે એ બાળક માટે ઊંધું સાબિત થયું, અને પરિણામે એને સ્કૂલ અને ટીચર પ્રત્યે જે એક વલણ ઘડાતું હોય એમાં હડલ ઊભું થાય છે.